દસ પોઈન્ટ પાંચનો એક્ઝામ્પલ નંબર અગિયારમાં મિત્રો આ ચેપ્ટરના તમામ વિડીયો તમારે જોવા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે ઓપન કરશો એટલે તમને બધા જ વિડીયો મળી જશે અહીંયા જો શું કીધું છે કર્ણ એસી હોય મિત્રો કર્ણની વાત કરીએ તો કર્ણ ક્યારે મળે કાટકોણ ત્રિકોણ હોય ત્યારે જ નહીં બરાબર તો એસીને આપણે કર્ણ બનાવવાનો એવા એક નહીં પાછા બે કાટકોણ ત્રિકોણ બનાવવાના અને બંનેનો કર્ણ પાછો એસી હોવો જોઈએ આ કેવી રીતે ચાલો જોઈએ આકૃતિ દોરીને બરાબર ત્રિકોણ કયો પાછો દોરવાનો એ બી સી અને બીજો ત્રિકોણ બનશે એ પછી આપણે સાબિત કરવાનો કે ખૂણો એ વાળો ખૂણો અને બી વાળો ખૂણો બંને કેવા હોય સરખા હોય તો મિત્રો હવે આપણે સૌથી પહેલાં આખુંથી દોરીએ પહેલાં તો એ સી કર્ણ બનાવીએ તો અહીંયા આપણે એક બાજુ દોરી છે જેનું નામ આપણે આપીશું એ આ તરફ અને સી સમજો કે આ કર્ણ છે હવે આપણે કાટખૂણા બનાવીશું તો ઉપર અહીંયા બિંદુ મિત્રો લીધું છે જેને આપણે બી નામ આપીએ બીને એ સાથે જોડીએ અને સી સાથે જોડીએ તો આપણો આ કાટખોનો રેડી થઈ ગયો મિત્રો બરાબર ત્રિકોણ કયો એ બીસી જેમાં એસી કર્ણ છે પણ આપણે એક નથી બે ધોરણ છે તો બીજો પણ આપણે એક બિંદુ અહીંયા મિત્રો પસંદ કરી લઈએ જેને નામ આપણે કહીશું ડીને પણ એ સાથે અને સી સાથે જોડીએ તો અહીંયા પણ મિત્રો કાટખૂનું બની જવાનો તો જુઓ ત્રિકોણ એ માટે પણ કર્ણ એ અને ત્રિકોણ એ ડી સી માટે પણ કર્ણ એસી બની ગયો મિત્રો અહીંયા સુધી આપણું કામ થઈ ગયું હવે શું સાબિત કરવાનું સી એ ડી સીથી એ થી ડી એટલે કે આ ખૂણો અને બીજો કયો છે સી બીડી સી બી ડી તો આપણે આને પણ જોડવો પડશે તો આપણે બીડીને પણ જોડી દઈએ હવે મિત્રો આપણે કામ કરીએ આ ચારે ચાર બિંદુ સમાય એ રીતે એક વર્તુળની રચના કરીએ તો અહીંયા મિત્રો આપણને જોવાથી લાગશે કે આ ચતુષ્કોણ જે છે એ ચક્રી ચતુષ્કોણ બની ગયો છે બરાબર પણ એકચ્યુઅલી આપણે શું સમજવાનું બે કાટકોણ ત્રિકોણ છે એ બી અને એ ડીસી હવે આપણે થોડું આપણે શબ્દોમાં લખીએ કે આપેલી આકૃતિમાં એસી એ એસી જે બાજુ છે મિત્રો એની એક જ તરફ આવેલા બે બિંદુ બી અને ડી એ સમાન ખૂણા આંતરે છે આપણે પ્રમેય નંબર મિત્રો ક્યાંમાં જોયું હતું કે પ્રમેય નંબર દસ માં દસમાં આપણે જોયું હતું કે વર્તુળ પર આવેલા ચારે બિંદુઓ હોય અને કોઈ એની જીવા હોય કે એની વ્યાસ હોય એના અંતે બિંદુઓ દ્વારા બે જે ખૂણા બને એના માપ કેવા હોય સરખા હોય તો એના આધારે ખૂણો બી અને ખૂણો ડી બંને કેવા છે સરખા છે અને આપણે જોઈ શકીએ જે બંનેનું માપ કેટલું છે 90° છે તો એથી આપણે કહી શકીએ ચારે ચાર બિંદુઓ છે જે એક જ વર્તુળ પર આવેલા છે બરાબર પ્રમેય નંબર દસ દસ પરથી હવે મિત્રો એક્ચ્યુઅલી બાબત આપણે અહીંયા સમજવાની છે મેં તમને આગળ સમજાવ્યું કે વર્તુળ હોય અને જીવા હોય એની ઉપર રચાતા કોઈ પણ બે ખૂણા આ ના ખૂણો માપ કેવા હોય સરખા હોય જીવા હોય કે વ્યાસ હોય તો અહીંયા આપણે સમજો સીડી જે બાજુ છે મિત્રો સીડી બાજુ અહીંયા જો સમજાવું સમજાવું તમને આપણી સીડી બાજુ છે બરાબર અહીંયા સી અને અહીંયા ડી તો જો આ ખૂણો અને આ ખૂણો આ બંનેના માપ કેવા હશે સરખા જ હશે કારણ કે એક જ જીવાના અંત્ય બિંદુઓ દ્વારા વર્તુળના એક જ અડતણમાં બે ખૂણા રચાય છે એ જ રીતે અહીંયા જો આ સીડી છે તો આ જીવા થઈ બરાબર એના અંત્ય બિંદુઓ દ્વારા વર્તુળના એક જ બાજુ એક જ અર્ધતલમાં બે ખૂણા રચાય તો બંનેના માપ કેવા હોય મિત્રો સરખા જ હોય ને તો એના પછી આપણે સૌથી પહેલાં શાંતિથી લખીએ કે માટે ખૂણો સી એ ડી અને બીજો ખૂણો કયો બેટા ખૂણો સી બી ઓકે મેં તમને આગળ કીધું એક નાની આગળ દ્વારા સમજ્યું હતું કે એક જ અર્ધતલમાં આવેલા હોય એ બંને ખૂણા કેવા હોય માપ સરખા જ હોય તો લખીએ આપણે સરખા હોય કોના આધારે આપણે પ્રમેય દસ પોઈન્ટ નવ ભણી ગયા છે કોઈ પણ જીવા અથવા તો વ્યાસ એના અંતે બિંદુઓ દ્વારા એક જ અડતરમાં રચાતા બંને કોના કેવા હોય સરખા હોય હવે આ જ બાબત આપણે મિત્રો બીજી એક આકૃતિ દ્વારા પણ સમજી શકીએ જો આપણે સાબિત કરવાનું હતું એ અહીંયા મિત્રો આપણો એક્સ એક્ઝામ્પલ તો એકચ્યુઅલી અહીંયા પૂરો થયો છે પણ આપણે બીજી એક આકૃતિ દ્વારા પણ આને સાબિત કરીને શકીએ અહીંયા શું છે આપણે વ્યાસ બનાવ્યા વ્યાસની એક જ બાજુએ બંને બિંદુઓ લઈ રહ્યા હવે આપણે બીજી આકૃતિમાં શું કરીશું એક બિંદુ ઉપર તરફ ને એક બીજું નીચે તરફ એટલે કે અલગ અલગ વળતરમાં બંને બિંદુ લઈશું બી અને ડી અહીંયા મિત્રો આપણે બીજી આકૃતિ જોઈ રહી છે એસી તેમાં કર્ણ છે હવે જો કર્ણ એટલે આ કાટકોનો હો તમને ખબર છે વ્યાસના બંને અંતે બિંદુ દ્વારા જે ખૂણો લે છે એ કેવો હોય કાટ ખૂનો જ હોય 101% એન્ડ વન બરાબર તો આ પણ વ્યાસ છે તો આ બાજુ ખૂણો તો એ પણ ખૂણો નીચે ખૂણો એ પણ આપણો ખૂણો એ મિત્રો બે આકૃતિ એટલે બેના નામ આપી આપ્યું પહેલાંને આ કહી દીધું ને એને ડબલ આવે બરાબર અંક અહીંયા પર લખ્યું છે કે આકૃતિ બીજીમાં ચતુષ્કોણ મિત્રો કયો દેખાય છે આપણને એ બી સી અને ડી હવે એમાં ખૂનો બી અને ખૂનો ડી બરાબર વ્યાસના અંતે બિંદુ દ્વારા અલગ અલગ હળતરમાં ભલે છે પણ બંનેના ખૂનાનું માપ કે નેવ થશે તો લખીએ અહીંયા ખૂણનો બી અને ખૂણનો ડી આપણો કેવો છે સરખો છે પણ માપ કેટલું નેવ અંશ બરાબર એનો મતલબ એમ થાય કે ખૂણનો બી અને ખૂણાના ડીને ભેગા કરીએ તો જવાબ આપણને એકસો ને અંશ બેટા મળે બરાબર એનો મતલબ તો એવો જ થયો ને કે આપણો જે અતુષ્કોન નહીં એ પણ કયો બેટા ચતુષ્કોન ચકલી નો ચતુષ્કો કેવા ચક્રી ચતુષ્કોન છે અહી આપણે ખૂણાની કયા કયા વાત કરી આ ખૂનો અને બીજો સી મિત્રો બી અને ડીને પણ જોઈન કરવા પડશે તો એ થઈ ગયા લખીએ અહીં ખૂણો સીડી અને બીજો ખૂણો સી બીડી એક જ વૃત્ત ખંડમાં આવેલા ખૂણા છે તો તમને એમ તો જો એક જ વૃત્તખંડ કેવી રીતે તો મિત્રો જો અહીંયા આપણે જે સીડી છે ને એને જીવા સમજવાની તો આ નીચેનું એક વૃતખંડ અને આ ઉપરનો આખો બીજો વૃત્ખંડ બરાબર આ મોટો એટલે ગુરુવૃત ખંડ અને આ નાનો છે એટલે લઘુવૃતખંડ તો અહીંયા જો સી એટલે કે આ અને સી એ એટલે કે આ બરાબર આ બંને આ બાજુથી એક જ તરફ આવેલા છે એટલે એક જ વૃતખંડ આપણે કીધું છે ઓકે એક જ વૃત્તખંડના ખૂણા છે મિત્રો એક જ મૃતખંડના ખૂણા એ કેવા હોય સરખા જ હોય તો ફરીવાર આપણે લખી દઈએ કે ભાઈ આપણો સીએડી અને ખૂણો સીબીડી સમાન થાય કોના આધારે પેટા કહી શકાય તો કે પ્ર મે દસ પોઈન્ટ નવના આધારે તો આ સાથે આપણો એક્ઝામ્પલ નંબર અગિયારમો મિત્રો એ પૂરો થાય છે આ ચેપ્ટરના તમામ વિડીયો તમારે જોવા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે